સારા રસ્તા વાહન વ્યવહારની પૂર્વ શરત છે. તંત્ર લોકોને સારા રસ્તા પૂરા પાડવા માટે બંધાયેલું છે. આ માટે જ લોકો વેરા ચૂકવે છે. લોકો તો પોતાની જવાબદારી પૂરી કરી દે છે, પણ વારો જ્યારે તંત્રનો આવે છે ત્યારે લોકોને નિરાશા હાથ લાગે છે. શહેરના આંતરિક રસ્તા તો ઠીક, હાઈવે પણ વરસાદમાં બિસ્માર બની જાય છે. આ દ્રશ્યો પંચમહાલના હાલોલથી શામળાજીને જોડતા હાઈવે અને ઇન્દોર નેશનલ હાઈવેના છે. હાઈવે પરના ખાડા વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પૂરપાટ ગતિએ જતા વાહનો જો ખાડામાં પટકાય તો અકસ્માતની વણઝાર લાગી શકે છે. જો કે તંત્ર કામચલાઉ રીતે પણ આ ખાડાને ભરવામાં નથી માનતું. હાલ હું આપણે સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે પંચમહાલથી પસાર થતો જે રાજ્ય ધોરીમાર્ગ નંબર 5 છે તેની પર છીએ, અને આ જે માર્ગ છે તેની પરથી દિવસ રાત હજારો જે વાહનો છે તે પસાર થતા હોય છે, પરંતુ આ જે માર્ગ છે તેમાં ઠેર ઠેર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને ક્યાંક અકસ્માત મોતરે તેવા પણ ખાડાઓ છે. આ જે ખાડો છે લગભગ 1.5 ફૂટ કરતા ઊંડો ખાડો છે, અને જો કોઈ વાહન ચાલક અથવા તો કોઈ બાઇક ચાલક જો આની અંદર પડે તો ખૂબ મોટો અકસ્માત થઈ શકે તેવી શક્યતાઓ છે. વાહન ચાલકોની માંગણી છે કે આ જે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે તેને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે. હવે અમદાવાદ આબુ રોડ હાઈવેના આ દ્રશ્યો જુઓ. અહીં તો હાઈવે જ આખો ખાડામાં છે. 1-1.5 ફૂટ ઊંડા આ ખાડા ગમે ત્યારે અકસ્માત નોંધી શકે છે. ખાડા એટલા ઊંડા છે કે તેમાં પટકાયેલા વાહનોના પૈડા સરળતાથી બહાર ન નીકળી શકે. વરસાદમાં જ્યારે આ ખાડામાં પાણી ભરાય છે ત્યારે સૌથી જોખમી સ્થિતિ સર્જાય છે, કેમ કે વાહન ચાલકો આ ખાડાની ઊંડાઈનો તાગ મેળવી શકતા નથી. જો આપ અમદાવાદથી આબુ ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો જરા સંભાળીને જજો, કારણ કે પાલનપુરમાંથી પસાર થતા આબુ રોડ અમદાવાદ હાઈવે પર મસમોટા ખાડા છે તે પડી ગયા છે, જેના કારણે અહીંથી પસાર થતા તમામ જે વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રોડની બંનેની સાઈડમાં આવી જ હાલત છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો એક જ માંગ કરી રહ્યા છે કે નેશનલ હાઈવે ઓથોરિટી અને તંત્ર દ્વારા ખાડાઓ છે તે તાત્કાલિક પૂરવામાં આવે, જેના કારણે મોટી કોઈ દુર્ઘટના છે તે ન ઘટે. ભરૂચ શહેરમાં પણ કકડધજ રસ્તાથી જનતા પરેશાન છે. ચોમાસાની શરૂઆતથી જ રોડ તૂટવા લાગ્યા. રસ્તા પર ખાડાની સાથે કાદવ કિચડનું સામ્રાજ્ય છે. જો સ્થિતિ વાહન ચાલકો માટે જોખમી છે, તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો હરકતમાં નથી આવતા. લોકોને ભગવાન ભરોસે છોડી દેવાયા છે. રોડ 6 મહિના પહેલાં ડામર રોડ ફસ્ટ બનાવવામાં આવ્યો હતો, અને એ બનાવ્યા પછી પાછળથી ગટર લાવી નાખે, લાખો ડામરો તોડી નાખ્યો. એટલે આ ખરેખર સરકારમાં જે છે, સરકાર પોતાના પૈસા નથી આપતી, પણ પબ્લિકના ટેક્સના પૈસા છે, અને ટેક્સના પૈસાનો આ લોકો આ રીતના બગાડ કરે છે. અને બીજું, આ બાજુ પેવર બ્લોક નાખવામાં આવ્યો છે, એનાથી કરોડો રૂપિયાનો ઉપરનો ખર્ચો છે, પણ હજુ બી હાની હાલત એ જ છે. વરસાદ પડે છે તો આજુબાજુની દુકાનની અંદર પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા અંગે જ્યારે અમે નગરપાલિકાના પ્રમુખ સાથે વાત કરી તો તેમણે આ સમસ્યાને સામાન્ય ગણાવી, સાથે જ પાણી ભરાવવાની સમસ્યા હળવી થવાનો દાવો પણ કર્યો. વરસાદના કારણે હજી જ્યાં રોડની ટેકનિકલી રીતે જ્યાં રોડનું કામ થવું જોઈએ એ નથી થયું, કારણ કે વરસાદ ઋતુ શરૂ થઈ ગઈ છે, અને વરસાદના કારણે જે તકલીફ પડે છે એ નોર્મલ તકલીફ છે. વર્ષોથી સેવાશ્રમ પર જે પાણી ભરાતા હતા, જે લગભગ 5 કલાક સુધી પાણી નહોતા ઉતરતા, પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા જે નવો અભિગમ અપનાવી અને પેવર બ્લોકનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે. દેવભૂમિ દ્વારકાના ભાંડવડ 3 પાટિયાથી જામનગર સુધીનો માર્ગ પણ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રસ્તાનું સમારકામ છેલ્લે ક્યારે થયું હશે તે પણ એક સવાલ છે. સિંગલ પટ્ટી રોડ પણ સલામત નથી, જેના કારણે વાહન ચાલકો સતત ભયગ્રસ્ત રહીને અહીંથી પસાર થાય છે. વારંવાર મારે સાંજ સવાર દૂધનું મયારું છે, તો સાંજ સવાર મારે વરસાદ વરસતા ખાડાની અંદર હું 2 વખત તો નવી ગાડી લીધીને પડી જાઉં છું. ખરેખર હું વીમો ભરું છું, છતાં આ ખાડાનું કંઈ થતું નથી. ખરેખર મારા છોકરા અહીંથી નીકળે છે તો કંઈક પડી જાય છે, 1-2 વખત તો પડી ગયા છે. આ કોઈ તંત્રને ક્યાંય ધ્યાનમાં જ નથી આવતા એવડા એવડા ખાડા. આ હું લગભગ 3-4 વર્ષથી
આવા નવા ખાડા જોઉં છું કે આ ફતેપુર ને પાટીએ થી માંડી અને બાણવર સુધીનું કોઈ તંત્ર જાગતું જ નથી. રસ્તા પર આ પ્રકારના ખાડા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં ખાડા પડવાથી 466 લોકોના મોત થયા છે. કમરના દુખાવાના દર્દીઓમાં 15% જેટલો વધારો થયો છે. જનતાના નુકસાન પાછળ તંત્રની ઘોર બેદરકારી જવાબદાર છે. જોકે દુઃખની વાત એ છે કે સરકારને પણ આ સમસ્યા ઉકેલવામાં રસ નથી. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.